મિત્રો, સવારે જે વિડિયો જોયો હતો તેમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં જે પ્રાઇમરી કલર્સ હતા તેમાં ઓપ્શન ડી સાચો જવાબ આવે છે. આપણે એ ઓપ્શન લખેલો હતો, તો એ જોઈ લેજો. હવે મિત્રો, આ વિડિયો પછી આપણે આની PDF ટેલિગ્રામ ચેનલ ઉપર કાલ સવારે મૂકી દઈશું. જો PDF લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી હશે. 51માં નંબરનો ક્વેશ્ચન આવ્યા હતા, શરૂઆત કરીએ. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે? જવાબ થાય છે સી ઓપ્શન, 6 દિવસે. એટલે કે તમારે 12 માણસો 9 દિવસમાં કામ પૂરું કરે છે તો 18 માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરે? 12 × 9 / 18 કરો તો તેનો જવાબ તમને 6 જવાબ મળી જશે. આગળનું ક્વેશ્ચન, 1, 4, 9, 16 ખાલી જગ્યા. તો 1, 1 નો વર્ગ = 1, 2 નો વર્ગ = 4, 3 નો વર્ગ = 9, 4 નો વર્ગ = 16, નહીં ખાલી જગ્યામાં આવે 5 નો વર્ગ = 25. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે, 25. કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે? આવા દાખલામાં આ પણ સૂત્ર મૂકી શકીએ છીએ કે ભાઈ, આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ -1. આગળથી ક્રમ લઈએ તો 13, પાછળથી પણ ક્રમ લઈએ તો 13, અને -1 એટલે કે 13 + 13 = 26, -1 એટલે = 25 જવાબ આવે. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે? જવાબ છે ગુરુવાર. મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના એકના એક પુત્રી છે, તો આ છોકરી મહેશની શું સગી થાય? જવાબ છે ઓપ્શન બી, બહેન. CPU નું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી ઓપ્શન. મીણબત્તી તો મીણ, તો કાગળ તો ખાલી જગ્યા, તો કાગળ તો વૃક્ષ, એટલે કે એ ઓપ્શન. ADHKO એ પછી આવે છે ડી અને સી પછી ડી. પછી જોઈએ ડી અને એચની વચ્ચે ED, EF, DE, EF અને G, 3. એટલે અહીંયાથી અહીંયા 2 સ્પેલિંગ, અહીંયાથી અહીંયા 3 વચ્ચેના સ્પેલિંગ વર્ડ્સ હોય છે, આલ્ફાબેટ્સ, અને અહીંયાથી અહીંયા પાછા 2, તો અહીંયાથી અહીંયા પાછા 3, એટલે કે ઓ પછી 2 આવે. તો ઓ પછી પી અને ક્યુ, તો ઓપ્શન આવે બી, એટલે કે આર જવાબમાં આવે. ગણતરી કરી જોજો, આની આની વચ્ચે કેટલા ઓપ્શન, પછી આની આની વચ્ચે, આની આની વચ્ચે, આની આની વચ્ચે, તો આની આની વચ્ચે, એ રીતે. તો જવાબ આવશે આર. આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું, તો ગઈકાલે કયો વાર હશે? આજે વિજયે રમેશને પરમ દિવસે, પરમ દિવસે ગુરુવાર હોય તો આજે કયો વાર હોય? મંગળવાર. તો ગઈકાલે કયો વાર હોય? રવિ. ગઈકાલે સોમવાર હોય. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. એક્સ અને વાય બંને ઝેડનું ખૂન કરવા જાય છે. એક્સ દરવાજા પાસે છરી લઈને ઊભો રહે છે અને વાય તમંચાથી ફાયર કરીને ઝેડને મારી નાખે છે. તો 4 ઓપ્શન છે, જવાબ આવશે બી ઓપ્શન. એક્સ અને વાય બંને ખૂન માટે જવાબદાર છે. 61માં નંબરનો ક્વેશ્ચન, સ્વ બચાવનો હક, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાવેલ છે? ઓપ્શન સી, IPC 96. અ એ બના ઘરમાંથી ઘરેણાની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે? ઓપ્શન બી, લૂંટનો ગુનો કરેલ છે. ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પિનલ કોડ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન ડી સાચું છે, ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. એટલે કે આ 3 ઓપ્શન ખોટા છે. IPC 498 ક મુજબ ત્રાસ એટલે પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે. આ વિધાન ખોટું છે, એટલે કે ત્રણ નીચેના ત્રણ ઓપ્શન સાચા છે. એટલે કે ચોરીની વિષય વસ્તુ જંગમ મિલકત છે, વ્યક્તિની સંમતિ વિના થાય છે કબજેદાર, ને તે કબજેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે. ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જોઈએ? ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોવા જોઈએ ગેરકાયદેસર મંડળી માટે. આઈપીસી મુજબ 4 ઓપ્શન છે, કલમો આપેલી છે, તો ઓપ્શન ડી એટલે કે 1, 2, 3, 4 બધા સાચા. એટલે કે કલમ 302 ખૂનની સજા, 307 ખૂનની કોશિશની સજા, 379 ચોરીની સજા અને 395 દાળની સજા. ક્રિકેટ વર્લ્ડ કપ 2015ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી? ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સીઆરપીસીની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? તો સીઆરપીસી કલમ 151 હેઠળ. વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિની મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ તે સમક્ષ અટક કરે વ્યક્તિને રજૂ કરવાનો રહે છે? તો 22-24 કલાકની અંદર. ફરિયાદ એફઆઈઆરની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? વિના મૂલ્યે આપવાની હોય છે. સીઆરપીસીની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? સીઆરપીસી કલમ 161 હેઠળ. મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે? તો મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ. ભારતનું બંધારણ ઘડવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? 2005થી. લાફિંગ ગેસ એટલે કયો વાયુ? નાઇટ્રસ ઓક્સાઇડ. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે? પારો. કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે? ઓ બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને. આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ. પંચતંત્રના રચયિતા કોણ છે? વિષ્ણુ શર્મા. ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી? ઈસવીસન 1930. સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? ચંપારણ. ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ ની રચના કોણે કરી છે? નરસિંહ મહેતા. વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? નીતિ પંચ. ગુજરાતનો સ્થાપના દિન કયો છે? 1 મે 1960. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે? 33. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? H1N1. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે? 65 વર્ષ. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે? બાળ મજૂરોને છોડાવવા બદલ. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? મિથેન. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત પસાર થાય છે? કર્કવૃત. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? શેત્રુંજય. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી? સુરત. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળા પર આવેલું છે? અરવલ્લી.